સમાચારોમાં આજે વાત કરીએ રાજ્યભરમાં થઈ રહેલા વરસાદ વિશે શરૂઆત કરીએ પાલનપુરથી જ સમગ્ર જિલ્લામાં જે પાલનપુર જિલ્લો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે પાલનપુર ડીસા દાંતીવાડામાં પણ વરસાદ જોવા મળ્યો આજે ધાનેરા સહિતના જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠામાં વરસાદની ખેંચ વચ્ચે અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જેને લઈને અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે રાજ્યભરમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પાલનપુર સહિતનો જે સમગ્ર જિલ્લો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે પાલનપુર ડીસા દાંતીવાડામાં આજે વરસાદની જે ખેચ હતી તે વચ્ચે અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને વાત કરીએ તો આજે બનાસકાંઠામાં પણ ધીમી ધારે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ શરૂ થયો છે વાત કરીએ ગુજરાતમાં જે ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જે જળબંબાકારની સ્થિતિ સર્જી છે બીજી બાજુ જે સુકા ભટ રહેતા કચ્છમાં પણ આ વખતે સો ટકા જેટલો વરસાદ વધુ પડ્યો છે જેના પરિણામે પીવાના પાણીની જે ઘત ટળી છે ખેડૂતોની સિંચાઈ માટેની પાણી તંગી પણ દૂર થઈ છે જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓગણીસ ઇંચ સાથે સિઝનનો સત્તાવન ટકા વરસાદ વરસી ચૂક્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો પંચાવન તાલુકામાં મેઘમહેર થઈ છે જેમાં અમદાવાદના ધોળકામાં ત્રણ ઇંચ વરસાદ પડી રહ્યો છે ત્યારે અત્યારે વાત કરીએ આજે આપણે પાલનપુરની જ ધાનેરા સહિતના જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠામાં આજે સવારથી જ ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી બનાસકાંઠા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે

બિલકુલ અત્યારે ખેડૂતો ખુશ છે ત્યાં ગરમીથી પણ રાહત મળી હશે લોકોને જી દીદી ચોક્કસ થી વાત કરવામાં આવે તો અત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો બહુ ખૂબ માહોલ જોવા મળી રહ્યો છે જી આભાર માહિતી આપવા બદલ તો આ હતા સંવાદદાતા પાલનપુરથી જમણે જણાવ્યું કે અત્યારે પાલનપુરમાં છૂટું છવાયો વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખેડૂતો ખુશ છે કારણ કે જે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે તેમના પાકને નવજીવન મળ્યું છે અને અત્યારે જે ઉત્પાદન સારું એવું મળે તેવી ખેડૂતોમાં આશા છે